વહાલા વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોઈ શકાય. પણ દોસ્તો, એક નમ્ર વિનંતી કરીશ કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો. જો તમે વચ્ચેથી છોડીને જશો, આખો વિડીયો નહીં જોડો, તો દોસ્તો તમને નહીં આવડે અને તમે જ પછી કોમેન્ટ કરશો. એના કરતાં દોસ્તો આખો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો દોસ્તો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ નામ પરથી અને સીટ નંબર પરથી બંને રીતે જોઈ શકો છો. તો દોસ્તો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો દોસ્તો, રિઝલ્ટને સીટ નંબર પરથી અને નામ પરથી જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટને નામ પરથી જોવા માટેની વેબસાઇટ છે mygkguru.in એ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને લીલા રંગના બે બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022. જો તમારી પાસે સીટ નંબર હોય અને સીટ નંબરથી તમારે રિઝલ્ટ જોવું હોય તો આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો દોસ્તો તમારી પાસે સીટ નંબર ન હોય અને કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો અહીંયા બીજું બોક્સ આપેલું છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે, તો એ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો, ફરીથી કહી દઉં કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને જો તમે વિડીયોને લાઇક ન કરી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. ઓકે દોસ્તો, અને વિડીયોને પૂરો જોજો એટલે તમને બધું સમજાઈ જશે. દોસ્તો, અત્યારે સીટ નંબર વગર માત્ર નામ પરથી રિઝલ્ટ જોવું હોય તો આપણે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરશું. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો. દોસ્તો, નીચે લખેલું છે ધોરણ 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. એની સામે રિઝલ્ટની લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ, કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ માત્ર નામ સર્ચ કરીને જોઈ શકો છો. દોસ્તો, રિઝલ્ટને તમારે નામ પરથી સર્ચ કરીને જોવું હોય તો કઈ રીતે સર્ચ કરવાનું, શું લખવાનું, તો એના વિશે ખાસ તમે ધ્યાનથી સાંભળો. કારણ કે જો તમે નહીં સાંભળો તો તમને પછી નહીં આવડે અને પછી તમે જ કોમેન્ટ કરશો. હવે મોટાભાગના વિદ્યાર્થી નામ પરથી સર્ચ કરવું હોય તો આખું નામ સર્ચ કરે, કોઈ વિદ્યાર્થીનું જે નામ હોય આખે આખું સર્ચ કરશે. પણ યાદ રાખો, માત્ર તમારે સરનેમ અટક સર્ચ કરવાની છે. કોઈ પણ વિદ્યાર્થીને અટક, માની લો કે ચૌહાણ હોય તો તમારે ચૌહાણ લખવાનું, બરાબર. ચૌહાણ લખવાનું, નામ અને ફાધરનું નામ નથી લખવાનું. તો તમે બોક્સમાં એન્ટર નેમ વાળું જે બોક્સ આવે એમાં દોસ્તો તમે ખાલી ચૌહાણ એટલે કે અટક લખજો. જે પણ તમારી અટક હોય, જે પણ વિદ્યાર્થીને અટક હોય તમે લખજો. એક્ઝામ્પલ, કોઈ વિદ્યાર્થીની અટક છે ચૌહાણ, તો માત્ર તમારે ચૌહાણ લખવાનું. બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે ચૌહાણ અટકના આખા ગુજરાતના જેટલા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે એ બધા વિદ્યાર્થીનું લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર આવશે. એ લિસ્ટમાં આખું નામ હશે વિદ્યાર્થીનું. એ આખા લિસ્ટમાંથી તમારે તમારું નામ શોધી લેવાનું. એની બાજુમાં ગો બટન હોય, એ ગો બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ તમારા સ્ક્રીન ઉપર આખી આખું ઓપન થઈ જશે. તો દોસ્તો, આવી રીતે કોઈ પણ વિદ્યાર્થીનું તમે માત્ર સીટ નંબર વગર માત્ર નામ લખીને, નામ એટલે કે અટક લખીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. હવે દોસ્તો, ધોરણ 10નું રિઝલ્ટ નામ પરથી જોઈ શકાશે 2022માં. દોસ્તો, એવું જરૂરી નથી કે દર વર્ષે ધોરણ 10નું રિઝલ્ટ નામ પરથી જાહેર થાય જ. ઘણી વખત દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ મુકાય છે, ક્યારેક દોસ્તો નથી મુકાતું. જો મુકાશે તો www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ અથવા કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ માત્ર નામ સર્ચ કરીને જોઈ શકશો. પણ દોસ્તો, એ મુકાય તો પણ થોડુંક મોડું મુકાય છે, એટલે તમે દોસ્તો થોડી મિનિટે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો અને ચેક કરતા રહેજો. જો મુકાશે તો તમે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ નામ પરથી સર્ચ કરીને જોઈ શકશો. તો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. બાકી દોસ્તો, કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.